ધોરાજી ખાતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ રાહત દરી ફટાકડા વેચાણ કરી રહ્યું છે અને આ ફટાકડાના વેચાણનું શ્રી ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના મહંત મોહનપ્રસાદ સ્વામી તેમજ મામલેદાર જાડેજા સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું ફટાકડા વિતરણમાં તેમાંથી જે કંઈ પણ નફો મળે તે નફાનો સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવે છે અને આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે તેમ જે લોકો દ્વારા આ ફટાકડા ખરીદી કરતા હોય છે તે પૈસાનો સદુપયોગ કરવામાં આવે છે તુલસી ચેરિટેબલ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હિન્દુ તહેવારોની ઉજવણી મેડિકલ કેમ્પોનું આયોજન પશુ રસીકરણ જાહેર સામાજિક પ્રવૃત્તિઓ સહિતની પ્રવૃત્તિમાં સંસ્થા હંમેશા આગળ રહે છે આ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા દ્વારા જણાવાયું હતું કે આ ફટાકડામાં જે કોઈ પણ નફો મળે છે તે સેવા કાર્યમાં વાપરવામાં આવે છે આ ભગીરથ કાર્ય કરવા માટે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા રાજુ બાલદા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી આજરોજ ધોરાજી શહેરમાં અમે દર વર્ષે ફટાકડાનો સ્ટોર કરી અને રાહતદારે ભાવે વેચાણ કરીએ છીએ અને આ ફટાકડામાંથી જે કાંઈ નફો થાય તે નફાનો અમે સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરીએ છીએ તેમાં દર વર્ષે ભૂલકા ગરબીનું આયોજન કરીએ છીએ તેમજ દર વર્ષે જે કાંઈ ક્યારેય પણ આફતો આવે તો આફતોમાં પણ અમે ઉપયોગ કરીએ છીએ અને ગયા વર્ષોમાં જે કોરોના મહામારી હતી તે કોરોના મહામારીમાં અમુએ માસ્કનું વિનામૂલ્ય વિતરણ કરવું એમાં એન નાઇન્ટી ફાઇવ માસ્ક વીસ હજાર આસપાસ વેચ્યા તેમજ થ્રી લેર માસ્ક ત્રીસ હજારની આસપાસ વેચેલ છે એ તદ્દન ફ્રી ઓફમાં આપેલ છે અને આવી ઘણી નાની મોટી સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને આ રાહત દરે ફટાકડા સ્ટોલમાંથી જે કાંઈ નફો મળે એ નફાનો ઉપયોગ અમે આ સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી